અરે આમ ખોટા ઉપાડા લેવાનું બંધ કરો તાપીનગરના રાણી તમારા કારણે અમે ઘર બહાર વિનાના થઈ ગયા છીએ હવે તારા જેવા લાઈફમાં લોકો હોવા કરતા તો સારું છે ને લોકો ના હોય હું વચન આપું છું તમને હું પ્રેમ કે લગ્ન બાબત ક્યારેય વિચાર નહીં કરું તમે જ્યાં કહેશો જ્યારે કહેશો હું આંખ વીંચીને એ વ્યક્તિ સાથે ભણી જઈશ પણ કોઈ સવાલ નહીં કરું પપ્પા હું પણ તમારા બધાની જેમ જ સાવ નિર્જીવ નકામી વસ્તુ જ જોઈ લો અંધારા ઓરડામાં તમારી વાત કોઈ કાને ધરતું નથી ને મારી સાથે પણ એવું જ થાય છે હું બરાડું ચિત્કારું કોઈ નથી જે મારો અવાજ સાંભળી શકે હું કેવી બધાની વેદના સમજુ બધાની તકલીફ સમજુ પણ જ્યારે મારી વેદનાનો સવાલ આવે ત્યારે આ બધા લાગણીહીન સાવ જડ તોય એ બધા સાચ્યું પણ હું મિર્જુ તમારી આ ડીંગલીની હાલત જુઓ ને આ દુનિયાએ મળીને તમારી આ ડીંગલીના ઓટ સીવી નાખ્યા છે સૌ ચૂપ કરાવી દીધી છે મને ચૂપ કરાવી દીધી હા કઈ જ કઈ સમજ નથી પડતી
ક્યાં છુપાઈ ગઈ હતી? મારે તારી સાથે વાત કરવી છે, બહુ બધી વાતો કરવી છે. નાનપણમાં જેમ હું વાતો કરતી ને તું સાંભળતી, ને તારે સાંભળવાનું છે, તું સાંભળીશ ને? તારે સાંભળવું જ પડશે. તને ખબર છે મને મને અંદરથી એટલો મુજારો થઈ રહ્યો છે કે બધા પોતાની વાતો, પોતાની તકલીફો, પોતાની ઈચ્છાઓ મને કે, તો મારે કોને કહેવાનું? કોને કહેવાનું મારે? હવે છે ને હું બહુ થાકી ગઈ છું, સાવ એકલી પડી ગઈ છું. મને સતત લડવાનો થાક લાગે છે. કોના માટે લડું? કોની સાથે લડું? જાત માટે? પછી આ જાત સાથે? લોકોને લાગે કે કિંજળ એટલે, કિંજળ એટલે જે રડે નહીં, જેને તકલીફ ન થાય, જેને લાગણી અહીંયા સુધી સ્પર્શે જ નહીં. એવું નથી, સમજાવ ને તું બધાને. તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું? તને સમજાય છે ને? બોલ ને, તું મને સમજે છે ને? હા ઠીક છે, તું નથી સમજતી ને તો કઈ વાંધો નહીં, જા. તું પણ બધાની જેમ તારી દુનિયામાં જતી રહે. નથી મારે તારું કોઈ કામ, જા. મારે તારી સાથે વાત જ નથી કરવી, જા. જતી રહે, તું પણ જતી રહે. જોજે, નહીં કાઢવું તને. જોજે. પપ્પા,
કિંજલ સેજલ વતી હું તારી માફી માંગુ છું. જીજુ તમે કિંજલ બોલવા દે મને. તું મારા ઘરે મારી મમ્મીને મદદ કરવા ગઈ હતી અને એ પણ ત્યારે જ્યારે હું તાપીનગરમાં નહોતો. આજની દુનિયામાં કોને બીજાની પડી શકે મને? પણ તે એ તારી જવાબદારી સમજી એ માટે થેન્ક યુ. કિંજલ હું તને રિક્વેસ્ટ કરું છું કે સેજલ જે કંઈ પણ બોલીને એને પ્લીઝ તું માઇન્ડ ના કરતી. સેજલ અત્યારે ડિસ્ટર્બ છે એટલા માટે જ ઓવર રિએક્ટ કરી રહી છે. જો મેં સેજલ અને બીજલ બંને સાથે વાત કરી છે, એ બંનેને સમજાવી છે અને હવે તને કહું છું, જેમ ધરતી પાતાળ ને આકાશ ત્રણેય મળીને સૃષ્ટિને પૂર્ણ બનાવે છે, બસ એ જ રીતે તમારી ત્રણ બહેનોનું છે. સાથે આવું ને તો પરિવાર સંપૂર્ણ લાગે, એટલે જ કહું છું કે જે કંઈ પણ થયું એ બધું ભૂલી જા અને પેચઅપ કરી લઈશ ને પેચઅપ. સરસ, ચાલો તો પછી આ વાતનો નિવેડો આપણે અત્યારે જ લાવી દઈએ. ચાલો. નહીં જીજુ, મને થોડી વાર અહીંયા રહેવું છે. અહીંયા રહેવું છે? તારું મગજ તો ઠેકાણે છે ને કિંજલ. અરે જગ્યાની હાલત તો જો, કેટલું અંધારું છે, ધૂળ માટી. અરે આવી જગ્યાએ વધારે ના રહેવાય, ચાલ હવે અહીંયાથી. પણ જીજુ. અરે ચાલ ચાલ હવે ચાલ. જીજુ હું દરવાજો બંધ કરી દઉં છું. ઓકે. લો, આ કિંજલ અને રૂપેશ કુમાર આવી ગયા. ચાલો ચાલો, હવે બધા અહીંયા આવી જાઓ. તો હું દિવાલ સાથે વાત નથી કરી રહી, તમને લોકોને કહું છું. અને આમ આંખો ફાડી ફાડીને મારી સામે ના જુઓ. ચલો અહીંયા આવો, જલ્દી અહીંયા આવો. હવે આ શીરાનું શું કરવાનું છે એ ખબર છે? એકબીજાને ખવડાવીને મનની અંદર જે ખટાશ ભરેલી છે એ બધી ખટાશને ભૂલી જવાની છે. સેજલ, તું ઘરમાં સૌથી મોટી છે ને, તો હવે આ ગળપણથી શુભ શરૂઆત તારાથી કરીએ. લે, હવે તારા જ હાથેથી કિંજલને ખવડાવ. સાડી સાહેબા, હવે સાવધાન રહેવું પડશે, કારણ કે શીરો ખાવાનો ટન આ નાની સાડી સાહેબાનો છે. એટલે ચમચીથી તો ચાલશે જ નહીં, હાથેથી જ મોટો કોળિયો ભરાવો પડશે એને. બીજલ,
મેં હમણાં શું કહ્યું સાંભળ્યું ને તે? શીરાની મીઠાશથી મનની બધી ખટાશને ભૂલી જવાની છે, બરાબર? જોયું ને મમ્મીજી, ત્રણેય બહેનો એક જ ટીમમાં થઈ ગઈ ને પાછી દર વખતની જેમ. આપણે શું, આપણે તો જાણે આટા ફેરાને આશીર્વાદ. પણ હા, મમ્મીજીના હાથનો બનાવેલો શીરો આમ કઈ જવા ના દેવા. એ ભૂલકટ લાવો. વાહ 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 મમ્મીજી, અદ્ભુત. ચાલ હવે તમે ત્રણેય અહીંયા આવો. હવે તમે ત્રણેય માતાજી પાસે આશીર્વાદ લઈ લો. તમારા પપ્પા કુળદેવી પાસે હંમેશા શું પ્રાર્થના કરતા ખબર છે? પરિવારની એકતા જે ટકાવી રાખવામાં હું ક્યાંક ને ક્યાંક મોડી પડી છું. મારે તમને ત્રણેયને કંઈક કહેવું છે જે તમારા પપ્પા હંમેશા કહેતા. એ કહેતા કે પોતાનાએ પોતાના ને પારકાએ પારકા. એટલે જો કોઈ પારકી વ્યક્તિ આપણી પોતાની વ્યક્તિ માટે કંઈ પણ ઘસાતું બોલે ને, તો એ વાતને કાને ના ધરવી જોઈએ અને આપણી પોતાની વ્યક્તિ પર વિશ્વાસ કાયમ રાખવો જોઈએ. સમજાય છે? એટલે મને મારી દીકરીઓ પાસેથી એ અંદર અંદરનો દ્રઢ વિશ્વાસ ફરીથી જોવો છે. ત્રણેય પાસેથી, ત્રણેય માટે.